જાંબુઘોડા તાલુકાના ડુમા ગ્રામ પંચાયતમાં સરકારની વિવિધ યોજનાઓ થકી કરવામાં આવતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની તાલુકા કોંગ્રેસની રજૂઆતની તપાસમાં વિલંબ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે ગ્રામજનો દ્વારા ભૂતકાળમાં થયેલા વિકાસના કામોની તપાસની માગણી. જાંબુઘોડા તાલુકાના ડુમા ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી કામોમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરતા જાંબુઘોડા તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગત માસે કરવામાં આવી હતી, જે સંદર્ભે જાંબુઘોડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આ સમગ્ર મામલે સરકારી તંત્ર દ્વારા તપાસમાં ઢીલાશ વર્તવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે તમામ કોંગ્રેસના કાર્યકરો પ્રતિક ઉપવાસ ઉપર બેસવા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચવામાં હતા. તે જ સમયે ડુમા ગામના જ કેટલાક ગ્રામજનો વર્ષે 2007 થી 2009 દરમિયાન પણ ડુમા ગામમાં હરિયાળી વોટરશેડ યોજનામાં 9મી અને 10મી બેચમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. જાંબુઘોડા તાલુકાના ડુમા ગામમાં જ સરકારી કામોમાં ભ્રષ્ટાચારની સમાંતર રજૂઆતને તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થાય તેવી સ્થિતિમાં કોઈપણ ઇચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ અધિકારીને તમામ કાર્યકરોને પોલીસ મથકે બેસાડ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી સાથે સંકલન કરતા તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ મથકે પહોંચી તમામ કોંગી કાર્યકરોની રજૂઆત સાંભળી હતી અને તેઓ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતની તપાસ ટૂંક સમયમાં પૂર્ણ કરી તેનો વિસ્તૃત અહેવાલ સક્ષમ અધિકારીને સુપ્રત કરવામાં આવશે તેની ખાતરી આપતા પ્રતિક ઉપવાસ ઉપર બેસવા આવેલા કાર્યકરો પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. 2007 થી 2009માં જે ડુમા ગ્રામ પંચાયતમાં જે વોટરશેડ કે એ અંગેની જે કામગીરી થઈ છે એમાં જે તે સમયે ભ્રષ્ટાચાર થયેલ છે એવી ત્યાંના આગેવાનો તેમજ અન્ય ગ્રામજનો દ્વારા રજૂઆત કરેલ છે અને તપાસ કરવા માટેની અમને આવેદન આપેલ છે. સાથે સાથે અગાઉ જે ડુમા ગ્રામ પંચાયતમાં અગાઉ જે મનરેગા બાબતની અમને રજૂઆત મળેલ એની તપાસ ચાલુ છે અને અમે ઝડપી એક કામગીરી તપાસ કામગીરી પૂર્ણ કરી સક્ષમ કક્ષાએ એટલે કે જિલ્લા કક્ષાએ હું અહેવાલ રજૂ કરીશ એ બાબત આજે બનેલ છે. તમામ નાગરિકો સાથે તાલુકા પંચાયત જાંબુઘોડા કચેરી ખાતે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે. અમે 2007 થી 2010 સુધીના જે વિકાસના કામો થયેલા એની ભ્રષ્ટાચાર થયો છે એના તપાસ માટે અમે આવેદનપત્ર આપ્યું છે. તેમજ હાલ અમે જે વિકાસના કામો કર્યા છે એમાં જે તપાસ ચાલુ રહી છે. ગ્રામ પંચાયતમાં મનરેગામાં છેલ્લા 5 વર્ષમાં જે ભ્રષ્ટાચાર થયા છે એની તપાસ અમે ગામ લોકોએ માગી હતી. એને 45 દિવસ થયા, આજ દિન સુધી કોઈ તપાસ થતી નથી, અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી, જેને કારણે ગામ લોકોએ આના વિરોધમાં પ્રતિક અપાસ કરવાનો આજે કાર્યક્રમ રાખ્યો હતો. એ કાર્યક્રમના ભાગરૂપે અમે અહીં આવ્યા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો પૈસા ખાઈ ગયા છે એ સમાંતર કાર્યક્રમ રાખી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડવા પ્રયત્ન